બે હજાર છમાં આની પ્રથમ ગુજરાતી આવૃત્તિ બહાર પડી છે અને એમાં રિસન્ટલી બકુલભાઈ દવેએ પછી જાન્યુઆરી બે હજાર છ સુધીના છેલ્લામ છેલ્લા અમિતાભ બચ્ચનના જીવનના પ્રસંગોને બાબતોને પણ આ પુસ્તકમાં વણી લીધી છે એટલે ખૂબ રસિક પુસ્તક છે પુસ્તકના પ્રારંભમાં પણ તમે કે આ પુસ્તક લખનાર વ્યક્તિ કોણ હશે અને કઈ રીતે આ પુસ્તક લખાયું હશે તો એની પણ ખૂબ રસપ્રદ બાબત છે કે કોઈ વ્યક્તિ વિશે જ્યારે જીવન ઉપર પુસ્તક લખવાનું થાય ત્યારે કઈ પરિસ્થિતિમાં લખી શકાય આપને બધાને નવી પેઢીને યાદ નહીં હોય પણ તમે સાંભળેલું હોય તો જે તે વખતે અમિતાભ બચ્ચન રાજકારણમાં સંસદ તરીકે અલ્હાબાદમાં ચૂંટાયા અને પ્રથમવાર એનો લાંબો જભો અને એની સોલ ઓઢી અને એક તરફ કમર ઝૂકેલી ખભો ઝૂકેલો અને એને સદનમાં પ્રવેશ કર્યો ત્યારે એ સદન ત્યારે બહુ જ એટ્રેક્ટિવ એટલા માટે હતું કે એ વખતના પ્રથમ આદરણીય અને સ્વર્ગસ્થ અત્યારે સુનિલ દત્ત એ વખતે આપણા સંસદ હતા વૈજયંતી માલા પણ હતા અને અમિતાભ બચ્ચનની એ વખતે એન્ટ્રી થઈ જ્યારે એમનો સૂર્ય મધ્યાહને હતો એ વખતે અમિતાભ બચ્ચન છે પ્રથમવાર સંસદમાં પ્રવેશે છે સમય બંદોપાધ્યાય પોતે એમના વિશે લેખ લેખક તરીકે પુસ્તક પ્રગટ કર્યું ત્યારની પ્રથમની ભૂમિકા વર્ણવે છે કે એમની સાથે મારો પ્રથમ પરિચય ક્યારે ને કઈ સિક્વન્સમાં થયો તો અમિતાભનું આગમન આવીને એમની જે રેન્ક જે પાટલી છે એના પર બેસું બેસી અને બધી બાજુ નજર ફેરીને સદનની ગતિવિધિઓથી વાકેફ થવું હળવેથી એના જે ઇયર એડ્સ છે પેલા એને સંસદની ગતિવિધિઓ સાંભળવા માટેનો પ્રયાસ પ્રયાસ નિષ્ફળ ગયો એ ખરાબ હતું ઇયર હિયરિંગ એડ છે એ ચાલતું નહોતું એટલે મૂકીને એને આમ પાછો જોયું ત્યારે અનાયાસે આ લેખક સૌમ્ય વંદોપાધ્યાય અને અમિતાભ બચ્ચનની આંખ મળી આ નિહ શબ્દ પ્રથમ પરિચય લેખકનો અને અમિતાભ બચ્ચનનો એ પરિચય પછી ઘણા વર્ષો પછી ના સમય પછી અલ્હાબાદમાં જ્યારે એ વખતના જગદીશ ટાઇટલર સાથે અમિતાભ બચ્ચન એરપોર્ટ પર ઉતરે છે અલ્હાબાદમાં અને ત્યાં સંખ્યાબંધ વ્યક્તિ વિશેષ સાથે હસ્તધુલન કરે છે ત્યારે હાથ મિલાવે છે સૌમ્ય બંદોપાધ્યાય ત્યારે અમિતાભની આંખ તરત ચમકે છે અને સ્મિત કરે છે અને ફરી વાર કંઈક આપણે ત્યારે સદનમાં પહેલી વખત મળેલા એ વખતે સંભવ સૌમ્ય બંદોપાધ્યાય રિક્વેસ્ટ કરી કે હું આપના જીવન પર એક ઓટો બાયોગ્રાફી લખવા માગું છું ત્યારે અમિતાભજીએ એમને કહ્યું કે ભાઈ અમે પહેલાં તમારી પહેલાં કુલ તેર વ્યક્તિ એવો નિષ્ફળ પ્રયત્ન કરી ચૂક્યા છે અને એ લખી શક્યા નથી અમિતાભ બચ્ચને સૌમ્ય વંદોપાધ્યાયને પણ ભયસ્થાનો જણાવ્યા કે મારા જેવા વ્યક્તિમાં પુસ્તક લખવા માટે તમને ઘણો સમય જશે ઘણા આક્ષેપો ઘણા વિવાદોનો પણ તમારે સામનો કરવો પડશે કારણ કે આ મિત્રો આ વાત તમને હું એ વખતની કરું જ્યારે ઘણા બધા કૌભાંડોની અંદર પણ એમનું નામ ઉછળતું હતું એ નિર્દોષ સાબિત થયા તો હમણાં રિસન્ટની વાત છે પણ તે તે વખતે એ પરિસ્થિતિમાં ખૂબ ડામોડળ પરિસ્થિતિ વચ્ચે અમિતાભ બચ્ચન છે એ વ્યતીત હતા પરંતુ આખરે મેં આઝાદ હું ફિલ્મનું જે શૂટિંગ ચાલતું હતું એ ગાળામાં આખરે સંમતિ આપવામાં આવે છે સૌમ્ય બંદોપાધ્યાયને અને પુસ્તક લેખનનો એમની સાથેનો આ ઘરોબો ચાલુ કરવામાં આવે છે અમિતાભ બચ્ચન એ નામ પૂર્વે નવી પેઢી માટે જ્યારે આ આદર્શ વ્યક્તિત્વ નિર્માણ થયું છે કે જે કવિ લેખક કે સાહિત્યકાર પોતે નથી પણ એક સારા રસિક છે એના ત્યારે સહિયર ખાનને જ્ઞાનપીઠ એવોર્ડ આવતા અમિતાભ બચ્ચનના હાથે આપવામાં આવ્યો ત્યારે ઘણાને એમ થયું કે આવું કેમ આ તો એક કલાકાર છે અને મધુસાલાના પિતાને લખેલી રચનાઓ ખાલી માત્ર વ્યક્ત કરે છે ત્યારે આવું વિશિષ્ટ સન્માન જ્ઞાનપીઠ એવોર્ડ એના હાથે આપવામાં આવ્યું એવું તો કેમ એની પાછળની ભૂમિકાનો પ્રારંભ જ સૌમ્યબંધી પ્રત્યાય આ પુસ્તકમાં કરે છે આ પુસ્તકના પ્રારંભમાં હરિવંશરાય બચ્ચનના પિતાશ્રી થી આખી વાતનો શરૂઆત કરવામાં આવે છે પ્રતાપનારાયણ વાસ્તવ છે આ તો કેબીસીમાં અમિતાભ પોતે હોશ છે એટલે પ્રશ્નો નથી બની ત્યારે આ પ્રશ્ન પૂછી શકે ભાઈ એના દાદાનું નામ શું પ્રતાપનારાયણ વાસ્તવના પુત્ર હરિવંશરાય બચ્ચન અને આ પ્રતાપ નારાયણ છે અમિતાભજીના દાદ દાદા અને એના દાદીનું નામ હતું સુર સતી અને આ બંનેના છઠ્ઠું સંતાન એ હરિવંશરાય બચ્ચન અને એ હરિવંશરાય બચ્ચનનું જીવન છે એ પણ ખૂબ સંઘર્ષમય તો હતું પણ એ વખતે એ ખૂબ ક્રાંતિકારી હતા એમનું હરિવંશરાય બચ્ચનનું પ્રથમ લગ્ન શ્યામા સાથે થયું ત્યારે એ જે શ્યામા છે એની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી એ વખતે પણ દહેજનો વિરોધ સાદાઈથી લગ્ન ગરીબનને મદદરૂપ થવું એવું એક સર્જનશીલ અને વિરાટ યુવા વ્યક્તિત્વ એટલે હરિવંશરાય બચ્ચન શ્યામા સાથેના પ્રથમ લગ્ન પછી એ શ્યામાની શારીરિક તકલીફોના કારણે દસ વર્ષ પછી એનું અવસાન થાય છે અને આખરે અમિતાભ બચ્ચન છે એ બીજા લગ્ન પછી તેજી બચ્ચન સાથે થાય છે મધુશાલા એ વખતે જ પ્રગટ થઈ હતી અને મધુશાલાના તેજી બચ્ચન ચાહક હતા તેજી બચ્ચન પણ એ વખતે અલ્હાબાદની એક ખ્યાતનામ કોલેજના મનોવિજ્ઞાનના પ્રોફેસર હતા અને નાટ્ય પ્રવૃત્તિમાં અભિનયમાં કલા જગતમાં પણ એમનું કૌશલ્ય હતું પણ એ અભિવ્યક્ત નહોતું થયું એવા તેજી બચ્ચન છે એ મધુશાલાના એક ચાહક હતા આશિક હતા અને પ્રથમવાર એક કવિ મિત્ર પ્રકાશને ત્યાં હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનની મુલાકાત થાય છે અને બંનેના જે લગ્ન છે એ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો બેતાલીસના થાય છે અને એ લગ્નના પહેલાંના ગાળામાં એક કવિ કવિહૃદય હરિવંશરાય બચ્ચન છે કેટલા વિરલ વ્યક્તિ હતા કે અમિતાભના જન્મ પહેલાંની તમને ભૂમિકા વર્ણવ તમને કે આ વાત અમિતાભ બચ્ચન પપ્પાની વાતમાં ક્યાં સાહેબ ચડી ગયા છે પણ તમને એક જીનેટિકલી અને સાયન્ટિફિક બેનિફિટ કેવું વિરલ વ્યક્તિત્વ નિર્માણ થતાં પહેલાંની મનોભૂમિકા આપણે સ્પષ્ટ કરીએ છીએ ગાંધીજીની દાંડી કૂચ વખતે પણ હરિવંશરાય બચ્ચન ત્યારે માત્રજી બી એ થયેલા અને એ વખતે યુવાકાળમાં એમણે સબ જાય તો જાયે પર હિંદ આઝાદી પાયે સબ જાય તો જાયે પણ હિન્દ આઝાદી પાઇએ કવિતા લખી એ કવિતાનું પછી ઓડિયો રેકોર્ડિંગ પણ એ થઈને ખૂબ એ વખતે દાંડી કૂચ વખતે ગીત ગવાયું અને ત્યાર પછી ગાંધીજીને ખ્યાલ આ કવિ શ્રી વાસ્તવ અને ત્યાર પછી આ ઘટના પછી તેઓ શ્રી એ બચ્ચનના નામે ઓળખાવા માંડ્યા આવા બચ્ચનને ત્યાં અગિયાર ઓક્ટોબર ઓગણીસો બેતાલીસના રોજ જેનો જન્મ થયો જે બાળકનો એ જન્મની ઘટના વખતે હિન્દી સાહિત્ય જગતના આદરણીય અને હરિવંશરાય બચ્ચનથી પણ સિનિયર અને પ્રતિષ્ઠિત લબ્ધ પ્રતિષ્ઠિત કવિ એટલે સુમિત્રા નંદન પંત એની ઉપસ્થિતિ અને જ્યારે મેસેજ આવ્યો કે ભાઈ પુત્રનો જન્મ થયો છે અગિયાર ઓક્ટોબર ઓગણીસો બેતાલીસની ઘટનાની વાત છે આ અને ત્યારે અનાયાસે જ સુમિત્રા નંદન પંતથી બોલાય છે કે વાહ અમિતાભ એક ઓજ એક તેજ એવો અર્થ થાય અમિતાભનો અને ત્યાર પછી તો શોર્ટ ફોર્મ એને અમિત કહેવા માંડ્યા બધા અને એ બાળકનો ઉછેર થયો ત્યારે એક સંવેદનશીલ કવિ એક આદર્શ અને ધબકતા તેજી બચ્ચનનું અમિતાભ બચ્ચનનું જે સંતાન છે અમિતાભ બચ્ચન નામનું સંતાન એના ઉછેરમાં એ વખતે નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી ધરબી દીધી અને સમગ્ર અલ્હાબાદમાં દેશમાં આમ તો એ સનાટો વ્યાપી ગયો ત્યારે હરિંશરાય બચ્ચનનું આગમન થાય છે એના અવાજમાં ધ્રુજારી છે અને તેજીને કંઈક તેજી આજે ગાંધીજીને ગોળી ધરબી દીધી આજે દેશ અનાથ થઈ ગયો આ વાક્યથી ગદગદિત થઈ ગયા હરિંશરાઈ બચ્ચન અને તેજી બચ્ચન ને પણ ડૂમો ભરાઈ ગયો અમિતાભ ચોંટીને તેજીને ચોંટી જાય છે એને કંઈ ખબર નથી એને એટલી ખબર છે કે આપણા દાદા તારો બની ગયા મા જે ગાંધીજી તારો બની ગયા આ દેશપ્રેમના આઝાદીની સંવેદનશીલતાના પ્રારંભમાંથી અમિતાભ બચ્ચન ઉલ્લેખ થયો છે અને અત્યારે આ ટૂંકી મિનિટમાં તમને વાત કરું છું પણ ખૂબ ઊંડાણપૂર્વક આ સૌમ્ય બદોપાજી આ બધી જ ઘટનાઓને વર્ણવી છે પાંચસોને ત્રીસ પાંચ પેજના આ પુસ્તકને એકી બેઠકે વાંચનારો મારા જેવો ચંચળ વ્યક્તિ છે એણે પણ એકી બેઠકે આ પુસ્તક વાંચ્યું છે એટલું આ ઉત્તમ અને આદર્શની વાતો ન કરનારું પણ વ્યવહારિક જીવનમાં અત્યારે તમે કોલેજમાં બેઠા છો તમારે વ્યવસાયની તમને ચિંતા છે પર્સન્ટેજની અત્યારે હાઈ લાગી છે પરફોર્મન્સ ઘટ્યું છે ત્યારે અમિતાભ બચ્ચનના પ્રારંભિક સંઘર્ષના જીવનની બાબતોથી આ પુસ્તક વાંચન તમને અભિપ્રેરિત કરે એ ચોક્કસ વસ્તુ છે એટલા માટે તમને આ બેકગ્રાઉન્ડમાં જણાવ્યું અમિતાભ બચ્ચનના આ વિકાસના ગાળામાં સંઘર્ષની સાથોસાથ ક્રિકેટના પણ તેઓ શોખીન છે એના વિશેના પ્રકરણોની પણ આમાં વાત છે સ્કૂલમાં એકવાર બોક્સિંગ ડેમાં અમિતાભે ભાગ લીધો હતો પોતાના શાળાકીય જીવનમાં અને એમાં એ હારી જાય છે ત્રણે ત્રણ રાઉન્ડ બોક્સિંગમાં એ પરાજય થાય છે ત્યારે પણ એને જવાબ મળે છે એના પપ્પા તરફથી કે ગુડ હાર્ટ બ્લોઝ આર ડિલાઇટ ટુ ધ માઇન્ડ તીવ્ર પ્રહાર રોજ આપણી ચેતનાને જાગૃત કરી શકે છે પરાજયમાં પણ એક વિજય છુપાયેલો છે એ પહેલી વાત એને ત્યારે બાળપણમાં જ મળી છે મિત્રો તમે સ્કૂલમાં છો તો અમિતાભ બચ્ચન પણ સ્કૂલ અને કોલેજનું હાઈસ્કૂલનું અને કોલેજનું જ્ઞાન છે નૈનીતાલમાં શેરહુડમાં લીધેલું અને એ વખતે પ્રથમવાર હેપીએસ્ટ ઇન માય લાઈફ એ નાટકમાં પ્રથમવાર જ્યારે એને ભાગ લેવાની ઈચ્છા હતી ત્યારે પ્રિન્સિપાલે પૂછ્યું કે અગાઉ તમે ક્યારે નાટકમાં ભાગ લીધો ત્યારે ઘરે મમ્મીની સાડીનો પડદો કરીને એમાં ભજવાયેલા નાટકોની વાત એના મનસ્પટ પર આવી પણ એ વ્યક્ત કરતાં શરમાઈયા ખૂબ સંકોચશીલ આવતા અમિતાભજી પણ એમણે હા પાડી નાટક પૂર્ણ થયું સમાપન સમારોહમાં એપ્રિસિએશન કરવાનું થયું ત્યારે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ તો એ નાટકમાં અમિતાભ બચ્ચનનો ન મળ્યો પણ પ્રિન્સિપાલે સ્પેશિયલી કીધું કે આજે એક નવો છોકરો આ નાટકમાં ભાગ લ્યો આપણે એને વિશેષ અમિત આપીએ અને એ નામ છે અમિતાભ બચ્ચન આ જીવનમાં પ્રથમવાર ચાળી રહ્યો ગણગડાટ અમિતાભ બચ્ચનને સાંભળો અને પછી તો સેકન્ડ સેમમાં એક બીજા નાટકમાં ભાગ લીધો અને એમાં આખરે શ્રેષ્ઠ અભિનેતા જાહેર થયા આવા અમિતાભ બચ્ચનના જીવનના પ્રારંભિક તબક્કામાં યુવાનીમાં એ બીએસસી કરતાં એમના પિતા છે એમને એવી ઈચ્છા હતા કે પ્રાધ્યાપક બને શિક્ષક બને એમાં આગળ વધે તેજી બચ્ચન છે એના માં આગળ વધે એવું ઈચ્છતા ખૂબ રાજી થતા એમના જીવનના દરેક તબક્કામાં એ એમની સાથે હતા તેજી બચ્ચન પણ ખૂબ આસ્થાવાન અને એટલા હિંમતવાન હતા કે એ વખતે અમિતાભ બચ્ચનના પિતાશ્રી છે જવાહરલાલ નહેરુ દ્વારા પ્રેરણા આપી અને પીએચડી માટે જ્યારે વિદેશમાં જાય છે ત્યારે અમિતાભ બચ્ચનને કહીને જાય છે કે તું તારી માનું ધ્યાન રાખજે અને એની દવા લેવા જાય એના માટેના પ્રયત્નો નાના ભાઈ અજીતાબનું ધ્યાન રાખવું એ સંઘર્ષમય શૈલી સાથે અમિતાભ બચ્ચન છે આ કોલેજ કક્ષા સુધીનું જ્ઞાન મેળવ્યો છે બીએસસી થયા પછી સાડા છસોની સામાન્ય નોકરીથી કલકત્તામાં પ્રવેશ છે કલકત્તાના સંઘર્ષમય જીવનની વાતો અમિતાભ બચ્ચને સૌમ્ય બંદોપાધ્યાયની કહે વહેલી છે અને આ ઓગણીસો એકાણુંથી છેલ્લા છ સાત વર્ષ એની સાથે રહી અને આ બુકનું સર્જન એમણે કર્યું છે ફિલ્મોની વાતો પણ ઘણી બધી અભિનયની વાત કરી છે ગંગા જમુના સરસ્વતી એ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી હતા એ સેટ પર પણ મિથુન સાથે સમય બંધોપતિનો પરિચય થાય છે અને અમિતાભજી પરિચય કરાવે છે અને કહે છે કે ભાઈ આ મારા જીવન ઉપર પુસ્તક લખે છે ત્યારે અમિતાભની એક ફરિયાદ રજૂ કરી મિથુન ચક્રવર્તી કઈ ફરિયાદ તો કે આ કેવો માણસ છે મને આ ગમે પણ છે એનું એક ગુણ અને એ ગુણના હિસાબે મને ગમતા પણ નથી કે એવું તે શું તો કે આટલા બધા આક્ષેપો ટીકાઓ છતાં પણ આ માણસ નિરપેક્ષ રહે છે અલિપ્ત રહે છે એવું એક આ સાલસ વ્યક્તિ છે કેમ સહન કરી શકે માણસ કારણ કે એ વખતે રાહુલ રવેલ નિર્માતાએ અમિતાભ વિશે કંઈ વિશે કંઈક આલફેલ બોલેલું છતાં બચ્ચનજી છે એ કશું બોલતા નથી આવા બચ્ચનજી નાનપણથી ફોટોગ્રાફીના શોખ ધરાવનાર છે એનું વર્ણન છે ક્રિકેટના પણ સારા ઓફ સ્પિનર હતા એનું પણ આમાં આ પુસ્તકનું વર્ણન છે સોલે ફિલ્મ જે હિટ છે જે શત્રુનસિંહના બદલે અમિતાભજીને તક મળી એ ફિલ્મના શૂટિંગ વખતે પણ ધર્મેન્દ્રજી નું જ્યારે શૂટિંગ એનું નહોતું ત્યારે એક ગોળી છોડે છે અને એ ગોળી અમિતાભ બચ્ચનની બાજુમાંથી જ પસાર થઈ જાય છે અને બચ્ચે જ્યારે ધર્મેન્દ્રજી ખૂબ શરમાય છે કે મારાથી આ મોટી ભૂલ થઈ ગઈ આ ઘટનાના પૂર્વકાળમાં જ ઓગણીસો ચીમોતેરમાં પ્રથમ સંતાન શ્વેતાનો અમિતાભને ત્યાં જન્મ થાય છે કુલીની ઘટનાથી તમે વાકેફ છો એ બધી બાબતોનું પણ આમાં વર્ણન છે અમિતાભની ચિત્ર જગતની વાતોને પણ આમાં ખૂબ સરસ રીતે વણી મૂકવામાં આવી છે હું જે સમપમાં વાત કરું ત્યારે કેટલાક ફોટોગ્રાફ્સ તમને આ બુકમાં જે કલર ફોટોગ્રાફ્સ આપ્યા છે અમિતાભના બાળપણથી મળીને એ પણ આપણે પીપીટી પેલામાં ઇમેજમાં તમે જોઈ શકો છો આ પુસ્તકનામાં ફિલ્મોના ફોટા છે એમ માનીને જોવાના બદલે અમિતાભ બચ્ચનને અત્યારેની સ્થિતિથી ધીમે ધીમે આપણે એની યુવાનો સુધી લઈ જઈએ આ પુસ્તકની અંદર એટલી ઘણી બધી બાબતો અનનોન બાબતો છે કે જેના વિશે હું અને તમે બહુ ઓછું જાણીએ છીએ મધુશાલાનું રસ દર્શન અમિતાભ બચ્ચન કઈ રીતે કરે મધુશાલાના એના જીવનના સંઘર્ષમય દિવસોમાં એને કેમ એના વિકાસ માટે આગળ ગઈ છે એની વાતો પણ આ પુસ્તકમાં મૂકવામાં આવી છે અને સમગ્ર રીતે સૌમ્ય વંદોપાધ્યાયે ઓટોબાયોગ્રાફી ઇન ધ સેન્સ અમિતાભના શૈક્ષણિક સાંસ્કૃતિક સામાજિક સંઘર્ષમય જીવનની યશગાથાઓને વર્ણવી અને એક મેગા સ્ટાર બનતા પહેલાં કેટલું બધું એણે પ્રાપ્ત કર્યું છે એક મહાન કલાકાર હોવા ઉપરાંત એક મહાન વ્યક્તિત્વ છે અને ચોપાટી પર પાણીપુરી ખાતા ખાતા એણે આ સંઘર્ષમય યાત્રા કેમ સિદ્ધ કરી છે એનું વર્ણન આ પુસ્તકમાં થયું છે મને લાગે છે કે આજે મેં તમને આ એક સ્ટાર્ટર આપ્યું છે આ પુસ્તક વિશે ભવિષ્યમાં સમય મળે સંધાનના માધ્યમે અથવા તો આ પુસ્તકના વાંચનના માધ્યમે અમિતાભ બચ્ચન એક એક્ટર નહીં પણ અમિતાભ બચ્ચન એક આત્મવિશ્વાસનો પર્યાય તરીકે આપણે માણીએ જાણીએ સમજીએ અને આપણા જીવનને ઉન્નત અને વિકાસમય બનાવીએ એવી ટ્વેન્ટી ટ્વેન્ટીના સિક્વન્સમાં તમારી સાથે વાત કરી અને ફરી એકવાર તવ યુવા હૃદય અને વંદન અને અભિનંદન સાથે ફીરમું છું ધન્યવાદ બાય ઓલ ગુજરાત સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન